सूरत शहर में 22 में पुलिस कमिश्नर के तौर पर अजय तोमर ने विधिवत तरीके से आज चार्ज संभाला। पुलिस कमिश्नर राजेंद्र ब्रह्म भट्ट वडोदरा पुलिस कमिश्नर के तौर पर हुई बदली। उन्होंने आज उनका चार्ज अजय तोमर को सौंपा है। सूरत में 22 में पुलिस कमिश्नर के तौर पर अजय तोमर का चयन किया गया है। सभी पुलिस अधिकारियों ने उनका दमदार स्वागत किया। अजय तोमर का पुलिस कमिश्नर कचेरी में अधिकारियों ने परंपरागत रूप से स्वागत सत्कार किया। अजय तोमर को पुलिस के साथ साथ स्वागत सत्कार करके उन्हें फूल देकर बधाइयां दी गई और साथ ही सभी अधिकारियों ने सोशल डिस्टेंस का पालन करके और मास्क पहनकर उनका बड़े ही धामधूम पूर्वक स्वागत किया। कायदा और व्यवस्था बनी रहे इस बात का खास तौर पर ख्याल रखा गया। पुलिस कमिश्नर अजय तोमर ने बताया कि कोरोना जैसी वैश्विक महामारी में सभी लोग शिस्त में रहें, ये पुलिस की जिम्मेदारी है। पुलिस की तरफ से हम लोगों को समझाएंगे और सरकार द्वारा जारी की गई गाइडलाइन पर अमल करवाएंगे। गुनहगारों के खिलाफ सख्त कार्यवाही हो और अच्छे नागरिकों के को साथ सहकार मिले, उस तरह काम किया जाएगा, ऐसा उन्होंने बताया। रिपोर्ट बाय परवीन पठान, समाचार इंडिया न्यूज, सूरत। सूरत सिटी बहु मोटू सिटी छे, बहु इम्पोर्टेंट सिटी छे। मने संपूर्ण विश्वास छे के जेवी रीते मारा पूर्वगामी अधिकारियों ने अहीं थी सहकार मळता रह्या छे, मने पण सहकार मळशे अने हूँ मारा संपूर्ण ताकत अने टीम भावना साथे सूरत शहरनी कायदो व्यवस्था अने प्रजाने सारामां सारी पुलिसनी सेवा मळी रहे एटला माटे प्रयास करीश। જે એક્શન પ્લાન અત્યાર સુધી કામમાં હતા એના અભ્યાસ કર્યા પછી દરેક અધિકારીની પોતપોતાની રીત હોય છે કામ કરવાની। શ્રી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ અમારા બહુ જૂના મિત્ર છે, પહેલાં પણ અમે સાથે કામ કરી ચૂક્યા છીએ, એની સાથે હું સલાહ મશવરા કરીશ અને પછી જે જરૂરી જણાશે આ પ્રકારના તમામ પગલાઓ સામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહી તત્વ વિરુદ્ધમાં લેવામાં આવશે। કોરોનાની પરિસ્થિતિમાં બ્રહ્મભટ્ટ સાહેબે સારી એવી કામગીરી બજાવી છે, લોકડાઉનમાં પણ કામગીરી થઈ હતી, અનલોકમાં પણ થઈ હતી, હવે આપના ચાર્જમાં કઈ રીતનું પ્લાનિંગ હશે એ કામગીરીને આગળ વધારવા? આ જે કામગીરી અત્યાર સુધી આપે જે વાત કરી કે બહુ સુંદર કામગીરી સુરત પોલીસે બજાવી છે, આ ટીમની સાથે કામ કરવા માટે હું પણ ઉત્સુક છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરત પોલીસ સુરતની પ્રજાજનોના સહકારથી, મીડિયાના તમામ મિત્રોના સહકારથી પ્રજાની સ્વાસ્થ્ય અને કોઈ પણ પ્રકારના આડઅસર કોરોના લીધે ના થાય અથવા ઓછામાં ઓછી થાય આના માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે। જિલ્લા પ્રશાસનની સાથે સંપૂર્ણ સહકાર અને સંકલન રાખીને અમે કામ કરવાના છીએ। બહેનો, અમારા સમાજના લગભગ 50% ભાગ છે, બહેનો સુરક્ષિત રહે અને બહેનો પોતાના જે સ્વપ્ન છે કોઈ પણ બીક વગર, કોઈ પણ અસહજતાના અનુભવ કર્યા વગર પોતાના સ્વપ્નોને રિયલાઇઝ કરે આના માટે પોલીસ તરફથી જે જે પગલાં લેવાની જરૂર હશે અમે લઈશું। તોમર સાહેબ, આપે ચાર્જ લીધો, બ્રહ્મભટ્ટ સાહેબે ચાર્જ આપ્યો, 10 મિનિટની એક નાની મિટિંગ આપી અધિકારી વચ્ચે થઈ, એવી તો સુરતની કોઈ વસ્તુ તમને કીધે છે કે જેને લઈને આગામી દિવસમાં કોઈ આયોજન કરી શકો? જો આ જે ચાર્જની લેતી દેતી વખતે ચર્ચા થઈ એની હું જાહેરમાં ચર્ચા કરું આ યોગ્ય નથી, પણ જેવી રીતે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ સાહેબે કામગીરી કરી છે, મેં તમને અગાઉ પણ વાત કરી, આ અધિકારીને હું બહુ પહેલાંથી ઓળખું છું, બહુ જૂના અમારા સંબંધો છે, એની પાસેથી જે એના અનુભવના નિચોડ મને મળ્યા છે એને આગળ વધારીશું, આપના તમામના સહકાર રહેશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરતની પ્રજાની સારામાં સારી પોલીસ તરફથી સેવા મળશે। સર, કોરોનાના ડાયમંડ અને ટેક્સટાઇલ તરીકે ઓળખી થયું છે, તો આપનો મહત્વનો ગોલ કયો રહેશે, કોઈ આપનો કોઈ મહત્વનો કે ક્રાઇમ ઉપર અથવા તો કોઈ બીજી રીતે? કાયદો વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા, આના ઉપર સંપૂર્ણ તાકાતથી કામ કરવામાં આવશે, અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં કડકમાં કડક હાથે કામ લેવામાં આવશે।
કોરોનાની સ્થિતિ છે ત્યારે જે ખડે પગે પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે એ પણ સંક્રમિત થઈ રહ્યા છે, તો એમની સુરક્ષા માટે કઈ રીતે આગળ કામ? હું અમદાવાદ શહેરથી અહીં આવ્યો છું. એપ્રિલ મે જૂનમાં અમદાવાદમાં પણ બહુ કપરી પરિસ્થિતિના અનુભવ મને છે, એટલા માટે કોરોનાની પરિસ્થિતિ મારા માટે બહુ નવી નથી. આ અનુભવના લાભ મને અહીં પણ મળશે. પોલીસના અધિકારી અને કર્મચારીઓ પોતપોતાની ફરજ બજાવશે આમાં બેમત નહીં, પણ એમની સુરક્ષા માટે પણ સંપૂર્ણ પગલાં લેવામાં આવશે. એની કાર્યપદ્ધતિ પ્રયાસ કરીશું એવી હોય કે આ બીજાની સુરક્ષા પણ કરે અને પોતાની સુરક્ષા સાથે પણ કોઈ પ્રકારના ચેડા ના થાય. પોલીસની કામગીરી એવી છે કે પોલીસને પ્રજા સાથે મળીને કામ કરે તો કોઈ પ્રકારના દૂષિત તત્વને કોઈ તક મળવાની શક્યતા નથી. પ્રજામાં શુભ વિચારવાવાળા લોકોની બહુ મોટી સંખ્યા હોય છે. આ લોકોના સહકાર અમને મળશે અને દરેક સારા સજ્જન નાગરિકને અમો મિત્રભાવથી સંપૂર્ણપણે મદદ કરીશું. મને વિશ્વાસ છે કે બધા મળીને કામ કરીશું તો સુરત માટે સારામાં સારી કામગીરી કરવામાં આપણે સફળ થશું. થેન્ક યુ.